नमस्कार विद्यार्थी मित्रों, आज धोरण सात संबित संख्याओ लैक्चर बे एम आप सौ स्वागत है। तो अगाऊ जो नियमों भण्या छे आपणे के संबित संख्याओं में कई कई संख्याओं समावेश थाय छे ए मुद्दा आपणे डीप में भण्या छे। ए मुद्दाओं में समझ्या हता के एम धन पूर्णाको ऋण पूर्णाको शून्य धन अपूर्णांक ऋण अपूर्णांक धन मिश्र ऋण मिश्र शुद्ध अपूर्णांक धन शुद्ध अशुद्ध अपूर्णांक आ प्रकारना पछी दशांश संख्याओ आ प्रकारनी संख्याओने आपणे समावेश एमां कर्यो हतो। तो ए बधी संख्याओ याद राखवानी छे अने आपणे अहींया प्रश्नोनो जवाब आपवानो छे। नियमोने आधारे माग्या मुजबनी पांच सम्मेय संख्याओ लखो। धन सम्मेय संख्याओ लखवानी छे तो आ त्रण छे ए धन छे लखी शकीए आपणे। सम्मेय संख्याओमां तो आ अपूर्णांक भी आवे अपूर्णांक पण आवे छे एक चतुर्थांश ए पण धन छे। पछी बे पूर्णांक चार सप्तमांश आ पण धन छे। चार पूर्णांक आठ दशांश आ पण धन छे। पछी दस लखो आ पण धन छे। आवी रीते आपणे धन सम्मेय संख्याओ लखवानी छे। एक पण संख्या आगळ ऋणनी निशानी न होवी जोईए। ए बधी धन सम्मेय संख्याओ छे અને કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે એ આપણે અગાઉ ભણ્યા છીએ। હવે બીજો મુદ્દો, જેનો અંશ ઋણ હોય તેવી સમય સંખ્યાઓ। હવે અંશ અને છેદ ઉપર હોય અંશ કહેવાય, નીચે હોય છેદ કહેવાય છે। અંશ ઋણ હોવું જોઈએ એવી સમય સંખ્યાઓ લખો। ઋણ ચાર ભાગ્યા સાત જો અંશ ઋણ છે, ઋણ ત્રણ ભાગ્યા અગિયાર જો અંશ ઋણ અને ધન અને છેદ કેવો છે ધન છે, ઋણ પાંચ છેદમાં સાત, ઋણ આઠ છેદમાં તેર, ઋણ નવ છેદમાં પંદર। આ બધી સંખ્યાઓ તમે જોઈ શકો છો કે અંશ કેવો છે ઋણ છે, બરાબર છે। હવે જેનો છેદ ઋણ હોય તેવી સમય સંખ્યાઓ, તો છેદમાં ઋણ કરી દો, આ જ સંખ્યાઓ તમે લો પણ અંશની જગ્યાએ છેદમાં ઋણ કરો। ચાર છેદમાં ઋણ સાત, ત્રણ છેદમાં ઋણ અગિયાર, પાંચ છેદમાં ઋણ સાત, આઠ છેદમાં ઋણ તેર, નવ છેદમાં ઋણ પંદર। આ રીતે આપણે આ સંખ્યાઓ છેદ ઋણ હોય એ પણ આ રીતે મૂકી શકીએ છીએ। તો આ રીતે તમે સંખ્યાઓ બનાવી શકો છો। તો ખાસ કન્સેપ્ટ એ જોવાનો કે સમય સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે એ મુદ્દો આગળ બન્યા છે, એ બધી સંખ્યાઓ લેવાની સૂચના આપી છે એ ધ્યાને રાખવાની છે। હવે બ્લોકમાં આજે ખાલી જગ્યામાં યોગ્ય સંખ્યા લખો। હવે આ ખાલી જગ્યા અહીં છે, બીજી ખાલી જગ્યા અહીં છે। હવે આની રીત કરવી પડશે તમારે, જોડી બનાવવાની છે। પહેલા અંગાથી બીજાની જોડી, આ એક બે ને ત્રણ ભાગ છે, પહેલા અંગાથી બીજાની જોડી અને પહેલા અંગાથી ત્રીજાની જોડી, આ જોડી બનાવવાની। જો બનાવો છો બે તૃતીયાંશ બરાબર બ્લોક અપોન પાંચ, અહીં તમે જુઓ આ પહેલાં બે લેવાના, બીજી જે જોડી બનાવો બાજુમાં બે છેદમાં ત્રણ બરાબર સોળ છેદમાં ખાલી જગ્યા, પહેલા અંગે બે જોડી લખી દીધી, પહેલા અંગે ત્રીજી જોડી, આ જોઈ શકો છો જોડી બનાવવાની। હવે જ્યાં ખાલી જગ્યા ત્યાં એક્સ મૂકી દેવાનો, અહીં પણ એક્સ અહીં પણ એક્સ। હવે કરવાનો ચોકડી ગુણાકાર, ચોકડી મારી દેવાની ઇઝી ઇઝી ચોકડી। હવે પહેલાં ચોકડી કરીએ તો જોડી બદલાઈ જાય, બરાબર છે। સોરી આ પંદર છે, હા પંદર છે। તો અહીં તમે જુઓ ચોકડી મારી છે, જોડી બદલાઈ જાય છે। ચાલો પહેલાં એક્સ વાળી જોડી ક્યાં છે, આ ત્રણ એક્સ, ત્રણ ગુણ્યા એક્સ એ પહેલાં લેવાની, એક્સ ક્યાં જોડી પંદર બે સાથે, પંદર ગુણ્યા બે માટે એક્સને કરતાં બનાવો, એક્સની સામે હોય આ બરાબર છે, આ બરાબર ડાબામાં છે બરાબર જવાબમાં છે, આ એક્સની સામે કેટલા છે પંદર ગુણ્યા બે એ ઉપર મૂકો, એક્સની સાથે કેટલા છે ત્રણ છે એ નીચે મૂકો, ઉડાડો ત્રણ પાંચ પંદર ઉડે છે, તો એક્સ બરાબર પાંચ ગુણ્યા બે માટે એક્સ બરાબર પાંચ દુ દસ થાય, તમે જોઈશું દસ બરાબર છે। અથવા એમ ના કરવું હોય અથવા બીજા રીતે કહી શકો, અહીંથી ત્રણ ગુણ્યા એક્સ એ ત્રણ એક્સ બરાબર પંદર દુ ત્રીસ,
આવું થઈ શકે? આવું થાય પછી અહીંયા ચલ એક્સ છે, એક્સનો સહગુણક 3 છે, તો 3નો વ્યસ્ત શું થાય છે? 3નો વ્યસ્ત એ તૃતીયાંશ. તો બંને બાજુ તમારે એ તૃતીયાંશ વડે ગુણવાના, બંને બાજુ જોઈ શકો છો. તો 3 ઉડી જાય છે, જુઓ છો અહીંયા. તો એક્સ બરાબર અહીં ઉડે છે 3, 10, 30, તો એક્સ બરાબર 10 એ પણ લઈ શકો. તો આરથી પણ આવે છે બરાબર, તમને જે ફાવે એ રીતે તમે કરી શકો છો. ચલો 2 × x કરીએ આપણે, એક બાજુ છે 1 જોડી, બીજી જોડી 16 × 3 એ બરાબર બે બાજુ લેવાની, જે 1 જોડી છે બરાબર ડાબે લેવાની એક્સવાળી જોડી, અને એક્સ વગરની જોડી છે એ બરાબરની જમણે લેવાની. તો કેટલા થયા? 2x થયા, 2 × x એટલે 16 × 3 = 48 બરાબર. હવે સહગુણક કેટલો છે? એક્સનો સહગુણક 2 છે, તો 2નો વ્યસ્ત 1/2, તો 1/2 વડે બંને બાજુ ગુણો. બે બે ઉડી જાય છે, એક્સ બરાબર 48/2 કરો, છેદ 1 મૂકી દો, 48 × 48 અને 1/2 48/2 કરો, 24 × 48 એક્સ બરાબર 24. અથવા એમ ના ફાવે તો આવશે 2x બરાબર 48 છે, તો એક્સને બનાવો ઓર, એટલે અથવા એક્સને કરતાં બનાવો. એક્સની સામે હોય અંશમાં, એક્સની સાથે હોય છેદમાં, 2 = 24 તો એક્સ બરાબર 24 એ પણ ચાલે. તો અહીં આવે છે 10 પહેલી જોડીમાં, બીજી જોડીમાં આવે છે 24. ચેક કરો તમે, બેના ઘડી આવશે 2, 2, 5, 10 થાય, 2, 5, 10 તો 3, 5, 15, 2, 8, 16 તો 3, 8, 24 અહીંથી જોડી બની જાય, 2, 5, 10 3, 5, 15 2, 5 ના ઘડી 5 વડે ગુણાશે, અહીંયા 2, 8, 16 3, 8, 24 એમ થશે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે. ચલો પહેલા અંગાથી બીજી જોડી અને પહેલા અંગાથી જોડી, આ નંબર 1, 2, 3 છે, તો પહેલા અંગાથી પહેલી બીજી, પહેલા અંગાથી ત્રીજી. ચલો આપણે ગોઠવીએ, આપણે અહીંયા 3/5 બરાબર log/15 બીજું કરો અહીં બાજુમાં 3/5 બરાબર 18/log શું મૂકશો? એક્સ, અહીં પણ એક્સ. ચલો એક્સવાળી જોડી ચોકડી મારો, એના કહેવાય ચોકડી ગુણાકાર કહેવાય, 5 × x એટલે 5x, 15 × 3 તો 5x બરાબર 15 × 3 = 45 એક્સ બરાબર 45/5 એક્સની સામે હોય એ અંશમાં, એક્સ સાથે હોય છે તો મૂકી દેવાનો, 5, 9, 45 એક્સ બરાબર 9. શું મારશો પહેલાં ચોકડી? 3 × x એટલે 3x, 18 × 5 તો 3x બરાબર 90 તો એક્સ બરાબર 90/3 3 × 30 = 30, 90 થાય ને, એક્સ બરાબર 30 અહીંયા આવે છે, 9 અહીંયા આવે છે, 30 ડાયરેક જુઓ, 3, 3, 9 અને 5, 3, 15 બંને 3 ગુણાશે, 3, 6, 18 અને 5, 6, 30 આર્થી પણ જોઈ શકો. અને તમે ડાયરેક્ટ શોધવું હોય શોધી શકો. ચલો 5ના ઘડીમાં 15 આવે છે જોડી પહેલીમાં, તો 5, 3, 15 થાય છે, તો 3ને 5 ટકા ગુણ્યા આપણે 3 વડે ગુણ્યા, તો 3ને 3 વડે ગુણ્યા કેટલા આવે? 9 આવે. અહીં કઈ જોડી આપેલી હતી? 3, 18 આપેલી હતી, અહીં શોધવાની હતી. 3ના ઘડી 18 ક્યારે આવે? 3, 6, 18 આવે, તો 5, 6 કરો તો 30 આવે. એમ ડાયરેક્ટ પણ આપણે શોધી શકીએ છીએ, પણ રીતના ભાગરૂપે આ દર્શાવવું જરૂરી છે. ચલો અહીં જો બીજા દાખલા જોઈએ, અહીં પણ છે 5/9 બરાબર log/45 બીજી પેર જુઓ ફરી, હવે ફરી આવું આખું આવું કરીશ નહીં, હવે સમજી જવાનું તમારે. હવે 5/9 બરાબર 30/log શું મૂકશો? બોલો બ્લોકમાં એક્સ, એક્સ મૂકી દો, કેવો ગુણાકાર બોલો? ચોકડી. ચલો હવે 5/45 એ બરાબર ના જમણે લઈએ, એક્સ વાળા પહેલાં લઈએ 9x તો 45/5 9x બરાબર ગુણા કરો 45, 5, 5, 25 ને
બે 225 એટલા આવશે 225 બરાબર છે. પણ અહીં તમે જુઓ એક ધન છે કે ઋણ છે, તો ઘણા કશું આવશે ધન ઋણ ઋણ આવશે. આ ચિહ્નો યાદ રાખવાના, ચિહ્નો ખાસ યાદ રાખવા, લખું છું અહીંયા ધ્યાન રાખજો. ધન ઋણ ધન ઋણ, ધન ઋણ ઋણ, ઋણ ઋણ ધન, ધન ધન ધન. આ ચિહ્નો ખાસ યાદ રાખવાના, આ બ્લોક છે બરાબર. તો એક ધન છે ને એક ઋણ છે, તો ધન ઋણ પરિણામ ઋણ આવે 225. એક્સના કરતાં બનાવો, એક્સની સામે કેટલા 225 ઉપર મૂકો, એ સાથે 9 છે બરાબર. તો હવે 225ને ભાગ્યા 9 કરો તો 25 નો 225 કેટલા આવશે, 25 આવશે. તો ઋણ છે અહીંયા ભાગાકારમાં એવું જ પાછું, એક ઋણ એક ધન, તો જવાબ ઋણ 25. જેમ ગુણાકારમાં છે ને ધન ઋણ ઋણ, એ બી ભાગાકારમાં એવું ઋણ ધન ઋણ, એમાં એવું જ કરશું આપણે. અહીં જુઓ -5x પહેલાં એક્સ વાળો લો બરાબર ઋણ 30 ગુણ્યા 9, તો ઋણ 5x બરાબર ઋણ ધન ઋણ 3 × 27 270. એક્સ બરાબર ઋણ 270, અહીં 5 કેવા છે ઋણ છે, એ ઋણ સાથે લેવાના. એક્સને કરતાં બનાવો, એક્સની સામે હોય અંશમાં, સાથે હોય છેદમાં. અહીં પાછો નિયમ પ્રમાણે બે બે કેવા છે ઋણ, ઋણ 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 ધન, જવાબ ધન આવશે. ભાગ કરો 5 × 5 = 25 ને 5 × 4 = 20. પાંચ પાંચ 25, 2 × 5 = 24, 54. તો પહેલાં કેટલા આવ્યા ઋણ 25, 54 આવ્યા. આ ગુણાકારના ચિહ્નોનો ખાસ ઉપયોગ રાખવાનો, એ ભૂલ ન થવી જોઈએ. આવું ચિહ્નોની ભૂલ ન થાય એ માટે બીજું ઉદાહરણ લઈએ આપણે. ચલો પહેલાં અંગાત પહેલી જોડી, પહેલાં અંગાત બીજી જોડી બરાબર. તો પહેલાં આપણે ભાગ પાડીશું, 2 × 7 = 13 બરાબર બ્લોક અપોન -26. આ બાજુ 7 / 13 બરાબર 35 / બ્લોક. આવડશે? ચલો શું મૂકશું, એક્સ મૂકો, એક્સ મૂકો. કેવો ગુણાકાર બોલો, ચોકડી. ચલો હવે એક્સ વાળું પદ કેવું છે, આ રહ્યું એક્સની જોડી છે. રે પહેલાં લઈ લઈએ ઋણ 13x બરાબર ઋણ 26 × 7 બરાબર, માટે એક્સ બરાબર ઋણ 26 × 7 ભાગ્યા ઋણ 13. ચિહ્ન લઈને આવવાનું, ઋણ 13 જો ઋણ ચિહ્ન લઈને આવે છે. હવે 13 × 2 = 26 ઉડે છે, પણ જો બે ઋણ છે તો ઋણ ઋણ ધન, નિયમ મુજબ 13 × 2 = 26, એક્સ બરાબર 2 × 7, એક્સ બરાબર 14. બે ઋણ છે તો ધન, એ જ નિયમ, જે નિયમ ગુણાકારમાં એ જ નિયમ ભાગાકારમાં. અહીં જોઈએ 7x = 35 × √13, એક્સ બરાબર 35 × √13 / 7. એક્સની સામે હોય અંશમાં, સાથે હોય છેદમાં, યાદ રાખવાનું ખાસ. આવડશે 7, 5, 35 બંને ધન છે. 7, 5, 35 એક્સ બરાબર 5 × √13, એક્સ બરાબર ધન ઋણ ઋણ 13, 5, 65 જોઈ શકીએ છીએ. એ ગુણાકારમાં ધન ઋણ 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 65. તો ખાલી જેમ કહું અહીંયા આવશે 14 આવે છે, અહીંયા આવશે ઋણ 65. આ રીતે ગણીશું આપણે. હવે પ્રમાણિત સ્વરૂપમાં લખો. પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો તમારે 12 છે ને 18 છે. પ્રમાણિત સ્વરૂપમાં શું શું નિયમ છે કે જો અવિભાજ્ય અવયવ છે, મતલબ એ પાડવાના, પાડ્યા પછી સામાન્ય દૂર કરવાના, જે આવશે પ્રમાણિત સ્વરૂપ, એક પણ અવયવ સામાન્ય ના હોવો જોઈએ. તો 12 ના પાડો, 2 × 2 × 3 18 ના અવયવ, 2 × 3 × 3 ના આપણે આપણે પાડવાના 12ના અવયવ. આવી રીતે આવડશે 12ના અવયવ, 2 × 6 = 2 × 3 = 3 × 1 18ના અવયવ, 2 × 9 = 3 × 3 = 3 × 1 આ રીતે પાડી દેવાના. આ રફકામ છો, સામાન્ય દૂર કરો. 2 2 3 3 કેટલા વધ્યા,
બે અપોન ત્રણ, આ છે પ્રમાણિત સ્વરૂપ. પ્રમાણિત સ્વરૂપ અહીંયા બંને ધન હતા, બંને ધન હતા. અહીંયા એક ઋણને ધન છે. તમારે આ ઋણને દૂર કરવું હોય તો શું કરવાનું? જો ઋણને દૂર કરવું હોય તો ઋણ એક લખી, જે સંખ્યા ઋણ છે એની આગળ ઋણ એક લખી અને પછી ઋણ દૂર કરી દેવાનું. 48 ભાગ્યા 84 શું કરી મેં? આ ઋણ 48માંથી ઋણ દૂર કરવું છે ને, ઋણ એક મૂકી દેવાના. હવે જો ઋણ ધન ઋણ 48 મળી જાય છે. ચલો ઋણ એક 48 પાડાવી રીતે, આ પાડાવી રીતે પાડી દેવાના તમારે. 16 43 થાય ને, 84 12 7 84 એટલે 12 ના પડ્યા, 7 ના પડ્યા. કેટલા વધ્યા ચલો ઉપર? ઋણ 1 × 2 × 2 છે તમે 7. ચલો ઋણ 1 × 2 = 4 × 4 / 7 બરાબર. તો ઋણ ધન ઋણ 4 × 1 = 4 આરતી મૂકી શકીએ, બરાબર છે. ચલો અહીં કઈ સંખ્યા ઋણ છે? નીચે છેદમાં છે. પેલા મૂકશો છેદમાં, બોલો. ઋણ 1 × 72 થઈ ગયા. 40 સામે પાડો. હવે 10 × 40 એટલે 10 ના પાડો, 10 ના 2 × 5 4 × 2 × 2 પછી ઋણ 1 72 ના પાડો. 72 ક્યાં આવે છે? 8 × 72 એટલે 8 ના પાડો, 2 × 2 × 2 પછી 9 ના પાડો, 3 × 3 સામાન્ય દૂર કરવા આવ્યું. 2 2 2 2 2 તો અંશમાં કેટલા વધે છે? 5 છેદમાં ઋણ 1 × 3 × 3 તો 5 છેદમાં ઋણ 1 × 3 × 3 9 છે, બરાબર છે. તો 5 છેદમાં 1 9 9 પણ ઋણ 9. કેમ ઋણ 9 કરશું આપણે? ઋણ ધન ઋણ ચિહ્નો શીખાય ને આપણે આગળ, આ ચિહ્નો શીખાય યાદ રહેવાનો. એ ચિહ્નો ગુણાકારમાં લાગુ પડશે, ભાગાકારમાં એ જ લાગુ પડશે. તો હવે એક નિયમ છે કે 5 ઋણ લખો અથવા ઋણ 5 અંશ લખો તો પણ ચાલશે, બંને જવાબ સેમ. શું કર્યું આપણે અહીંયા? આ ઋણ આમ ખાસ સમજવાનું, ઋણવાળામાં ઋણ 1 બહાર કાઢી અને સંખ્યા ધન લખી દેવાની, પછી ના પાડવાના. આ ઋણ 1 અલગ પડી દેવાના એટલે આપણે અવયવ પાડવામાં અને ઉડાડવામાં સરળતા રહે. આ રીતે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી શકાય છે. વચ્ચેની માગ્યા મુજબની સમય સંખ્યાઓ લખો. વચ્ચેની શરત છે એક તૃતીયાંશ અને એક દ્વિતીયાંશ છેદમાં 12 હોય તેવી, એટલે બંનેના છેદને 12 લાવવાની તમારે. એક જગ્યા મોટી કરો, એક તૃતીયાંશ, બીજી લખો એક દ્વિતીયાંશ. છેદમાં 12 લાવવા હોય તો 3 કેટલા ગુણવા પડે? 3 ઘડિયા 12 ક્યારે આવે? 3 × 4 = 12. પછી અહીંયા 2 ઘડિયો છે, 2 ઘડિયો બોલો. 12 લાવવા હોય તો 2 × 6 = 12 જેટલા છેદમાં કેટલા શું મૂકો? × 6 × 6 × 4 × 4 4 × 4 = 12 અને 6 × 6 = 12 4 12 અંશ અને 6 12 અંશ વચ્ચે કઈ સંખ્યા આવે છે? તમને સંખ્યા યાદ હશે કે 2 ધન છે, 4 અને 6 વચ્ચે કઈ સંખ્યા આવે છે? 5. લખી શકીએ 4 12 અંશ અને 6 12 અંશ વચ્ચે આવતી સમય સંખ્યા કઈ છે? 5 12 અંશ. આ લખવાના છે બસ. આ બંને ધન નથી, હવે ઋણ આવશે. તમે જુઓ છેદમાં 30 હોય. ચલો આ સ્પેસ રમટી કરો, આપણે છેદ જ પકડવાનો છે. ચલો હવે 5 ના ઘડિયા 30 ક્યારે આવે? 5 × 6 = 30 જેટલા છેદમાં એટલા અંશમાં. 3 ના ઘડિયા 30 ક્યારે આવે? 3 × 10 × 10 તો 6 × 4 = 24 થાય. પણ ઋણ ધન ઋણ નિયમ યાદ રાખવાનો, ઋણ ધન ઋણ 6 × 4 = 24 છેદમાં 30 અને ઋણ ધન ઋણ 2 × 10 = 20/30 તો ઋણ 20 અને ઋણ 30 = 24 વચ્ચે સંખ્યા યાદ કરો. સંખ્યા લેખા કઈ સંખ્યા આવે? ઋણ 20 અને 24 વચ્ચેની સંખ્યા લેવાની છે. ઋણ 20 અને ઋણ 24 નથી લેવાના, પણ ઋણ 20 અને ઋણ 24 વચ્ચે કઈ સંખ્યા આવે બોલો? ઋણ 20/30 અને
ऋण चौबीस अपॉन तीस वच्चे आती समय संख्याओ। चलो वीस पची के एकवीस आए ऋण एकवीस तीस मूकी दो ये मूकी देवाना भाई ऋण बावीस ए पण तीस मूकी देवाना ऋण तेवीस एम तीस मूकी देवाना बस वीस ने चौबीस वच्चे एकवीस बावीस तेवीस ऋण है ऋण मूकी देवाना छे तो सरखा है बधाना ये मूकी देवाना हवे छेद में साठ रहे तमने आवड़ी गयु से ऋण पांच अपॉन छ जगह थोड़ी मोटी करो छड़िया में साठ लाओ अपने छेद सरखा करवा जो छेद जो छ दस साठ पांच आंकड़े में साठ लाओ तो ये आप ना आवड़े तो याद रखो के पांच साठ थे घड़िया बराबर पाखा आवड़ो जो तो बार पांच साठ थे तो गुणिया बार गुणिया बार गुणिया दस गुणिया दस ऋण धन ऋण पांच दस पचास अपोन साठ अने ऋण धन ऋण बार चार अड़तालीस छेद में साठ तो ऋण पचास ऋण अड़तालीस बच्चे कई संख्या आए याद करो संख्या रेखा अड़तालीस पचास कई संख्या आए ओगन पचास तो ऋण अड़तालीस अपॉन साठ अने ऋण पचास अपॉन साठ वच्चे आती समय संख्या ऋण ओगन पचास अपॉन साठ आ संख्या आ रहा आप छेद रखा करवा छेद घड़िए बोलवा घड़िए बोली आठ संख्या समय संख्या एक पे बे त्रण पे पचास पे बराबर अनेक संख्या आई सके आ रीते बच्चे संख्या पेटर्न समझा ये पेटर्न समझा फक्त घड़िए बोलवा जो छो घड़ी छ एक छ छ दू बार छ तरी अठार छ चार चौबीस छ पांच तीस छव छव छत्रीस ऋण है तो ऋण 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 छेद में जो बार ना घड़ी है बार एका बार बार दू चौबीस बार त्रण छत्रीस बार चार अड़तालीस बार पांच साठ बार छ बोतेर आ पेटर्न अँ पहला घड़ी चार घड़ी जुओ चार एका चार चार दू आठ चार तरी बार चौको चौकू सोल चार पंचा वीस चार छ चौबीस छेद में सात ना घड़ी है सात एका सात सात दू चौद सात तरी एकवीस सात चार अठ्ठावीस ऋण मूकशो सात पांच पैंतीस आवशे ऋण मूको सात छ बेतालीस आवशे ऋण मूको नौ नो घड़ी नौ एक नौ नौ दो अठार नौ त्रण सत्यावीस नौ चार छत्रीस नौ पांच पिस्तालीस नौ छ चौपन छेद में जो सेनो घड़ी है अठार नो अठार एक अठार अठार छत्रीस अठार तीन चौपन अठार चार बोतेर अठार पांच नेव अठार छ एक सौ आठ आ रीते आप घड़ी लखी सकी बराबर आ पेटर्न है अपने घड़िया आधार शोधवा जो ऋण हो ऋण मुकवाना तरह हो धन मुकवाना बस आपेली संख्या ने सामन हो त्रण समय संख्या लखो हम अँ तमारे सौथी पहेला ऋण बे अपॉन अगियार ऋण बे अपॉन अगियार ऋण बे अपॉन अगियार त्रण संख्या लावानी है तो त्रण वार लखी देवाना आ अपूर्णांक ने त्रण वार लखी देवाना पछी तमे इच्छा मुजब मन फावे त्यां अंश अने छेद ने एक कोई पण संख्या गुणी सको अने अंश ने अहीं धर बे तो अहीं पण बे अहीं चार तो अहीं पण चार अहीं पांच तो अहीं पण पांच इच्छा मुजब तमारुं मन फावे ए संख्या गुणी सको पण अंश छेद ने एक संख्या वडे तो ऋण धन ऋण बे दू चार भाग्या अगियार दू बावीस ऋण धन ऋण चार दू आठ भाग्या अगियार चार चुम्बालीस ऋण धन ऋण बे पांच दस भाग्या पंचावन तो आ संख्याओ जो मे कई मी ऋण चार भाग्या बीस ऋण आठ भाग्या चुम्बालीस ऋण अगियार दस भाग्या पंचावन आ कई सामन संख्या तो ऋण बे अपॉन अगियार सामन समय संख्याओ कई मी बोलो ऋण चार भाग्या बीस ऋण आठ भाग्या चुम्बालीस ऋण दस भाग्या पंचावन छे आ रीते बराबर है हजी आप बे उदाहरण जुशु तो बढ़ ख्याल आशे ऋण त्रण भाग्या पांच है क्रिया लखशु त्रण लेवा ऋण त्रण भाग्या पांच ऋण त्रण भाग्या पांच ऋण त्रण भाग्या पांच चलो हमें तमारी इच्छा मुजब
ત્રણે દસ વડે ગુણવા, ત્રણે દસ વડે ગુણો, અને પાંચ વડે ગુણવા, પાંચ વડે ગુણો, ઈચ્છા મુજબ ગુણવાના, પણ અંશ છેદને એક જ સંખ્યા વડે ગુણવાના. ચલો ધન ઋણ, ઋણ દસ ત્રણ ત્રીસ ભાગ્યા પચાસ, ત્રણ પાંચ પંદર, ઋણ પંદર પચીસ, ત્રણ દુ છ, ઋણ છ, પાંચ બે દસ. તો ઋણ ત્રીસ ભાગ્યા પચાસ, ઋણ પંદર ભાગ્યા પચીસ, ઋણ છ ભાગ્યા દસ, આ બધી જ સમાન સમય સંખ્યાઓ હતા. ઋણ ત્રણ પંચમાંશની સમાન સમય સંખ્યાઓ શું કરીએ આપણે, અંશ અને છેદને એક જ સંખ્યા વડે ગુણવાના, પછી જવાબ લાવવાનો. ઋણ ત્રીસ ભાગ્યા પચાસ આવે છે, ઋણ પંદર ભાગ્યા પચીસ આવે છે, ઋણ છ ભાગ્યા દસ આવે છે. એ ચાર સતમાંશ છે. ચાલો શું કરશો બોલો, ચાર ભાગ્યા સાત, ચાર ભાગ્યા સાત, ચાર ભાગ્યા સાત. થોડા લખી દીધું, હવે ગુણો. ચલો આને ગુણો બે વડે, આને ત્રણ વડે, ઈચ્છા મુજબ પાંચ વડે, ચાર દુ આઠ છેદમાં ચૌદ, ચાર ત્રણ બાર, છેદમાં સાત ત્રણ એકવીસ, ચાર પાંચ વીસ, છેદમાં સાત પાંચ પાંત્રીસ. તો આઠ ચૌદાંશ, બાર એકવીસ અંશ, વીસ પાંત્રીસ અંશ, આ સમાન સમય સંખ્યાઓ છે. તો ચાર સતમાંશની સમાન સમય સંખ્યાઓ આઠ ચૌદાંશ, બાર એકવીસ અંશ અને વીસ પાંત્રીસ અંશ તમને આવડી ગઈ છે, બરાબર છે? તો માગ્યા મુજબની સમાન સમય સંખ્યા શોધો. ચાલો માગ્યા મુજબની ઋણ ત્રણ છેદમાં પાંચ, શું કહે છે, છેદમાં પચાસ હોય તો કેટલા પાંચ પચાસ થાય, દસ પાંચ. જો છેદમાં મૂકો એટલા શું મૂકવાનું, બસ માગ્યા મુજબની સમાન સંખ્યા સંખ્યા શોધો. છેદમાં પચાસ લાવવાના છે તો ત્રણ પચાસ હતા જ, તો કેટલા પાંચ પચાસ થાય, તો પાંચ દસ પચાસ, જેટલા છેદમાં એટલા અંશમાં. ઋણ ત્રણ દસ ત્રીસ, ઋણ ત્રીસ પાંચ દસ પચાસ, ઋણ ત્રીસ અપન પાંચ, બરાબર. પછી છેદમાં બોતેર હોય તો ઋણ ત્રણ અપન આઠ, કેટલા બોતેર લાવવાના છે ને, તો કેટલા આઠ બોતેર થાય, કેટલા આઠ બોતેર, નવ આઠ બોતેર, આઠ નવડી ગુણી તો આઠનું બોતેર મળી જાય છે. જેટલા છેદમાં એટલા અંશમાં, આપણે છેદમાં લાવવાના છે, યાદ રાખવાનું. ત્રણ સત્યાવીસ, ઋણ સત્યાવીસ, છેદમાં આઠ નવ બોતેર, આ મળી જાય છે. આ રીતે મિત્રો આપણે આ સમય સંખ્યાઓ શોધી શકીએ છીએ, બરાબર. તો તમે આ બધા વિડીયો બધા સમજ્યા હશો, ધ્યાનપૂર્વક દાખલા બધા તમે પ્રેક્ટિસ કરશો, ચોક્કસ તમને દાખલા આવડશે. અને આ મુજબ હોમવર્કમાં આપીશ, એ દાખલા તમારે સરસ ગણવાના છે. ધન્યવાદ.